કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સામે ગાંધીધામ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. દલિત અધિકાર સંઘના આગેવાનોના જણાવ્યા પ્રમાણે થોડા વર્ષો પહેલા દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 100 કરોડના ખર્ચે બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ હજી સુધી એ દિશામાં કોઈ કામગીરી થયેલ નથી. ત્યારે 100 કરોડના ખર્ચે સ્ટેચ્યુ બનાવવા કરતા આ પૈસામાંથી રાજ્ય સરકાર કચ્છ જિલ્લાની ગરીબ જનતા માટે સારી હોસ્પિટલ શરૂ કરે તેવી માંગ સાથે આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં નરેશભાઈ મહેશ્વરી, હિતેશ મહેશ્વરી, દયાલભાઈ, ગોમતીબેન, નીર રાઠોડ સહિતના દલિત આગેવાનોએ ભાગ લીધો હતો. પોલીસ દ્વારા દેખાવો કરી રહેલા આંદોલનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.